राजकोट में खानगी बस प्रवेश पर प्रतिबंध थी हालाकी थी रही है। 150 फूट रोड पर खानगी बस प्रवेश पर प्रतिबंध मुकवा प्रवेश पर प्रतिबंध अमल थी मुसाफरो ने हालाकी थी रही है। माधापर चौकड़ी थी पुनित नगर टाँका सुधी प्रवेश बंद कर 150 फूट रोड पर बस पर प्रतिबंध डम्पर ट्रक बेफाम दौड़े से ट्रक और डम्परो ने हप्ता लई छूट अपाय हो आरोप है। લોકેશન એવું રાખો કે જ્યાં તમે બધા ઇઝીલી આ પહોંચે, હવે તમે આ લોકેશન રાખો તો આ લોકેશન એવું છે કોઈ ના જોયું હોય, રીઝન બરાબર છે કે ટ્રાફિક ના લીધે એને જે કર્યું છે એ બરાબર છે ગવર્મેન્ટ નું, બટ તો ભી કદાચ બહાર જવાનું હોય તો એને ઇન્સ્ટન્ટ કોઈ લોકેશન ના ચેન્જ કરી શકે, આજે બસ ના આવી રીતે ઇસ્યુ થાય છે એ રીતે કમિશનર હોય, પોલીસ કમિશનર છે કે કલેક્ટર, એ લોકો એક વીક પહેલા આ બધાને ઇન્ફોર્મ કરવું જોઈએ કે ટ્રાવેલ્સ નું રૂલ્સ આવી રીતના આમ છે કે તો એ પ્રમાણે અમે ટિકિટ બુક કરાવીએ કે એ પ્રમાણે અમે એ પ્રમાણે ફોલો કરીએ, તો આ બધું કરવા માટે ખોટું છે, આ બધી વસ્તુ લેડીઝ માટે તો બહુ ડિફિકલ્ટ છે। કલેક્ટરને મારે તરફથી એક નિવેદન છે કે બધા માટે આ રૂલ્સ ફોલો થવો જોઈએ, કારણ કે જો બસ માટે જ રૂલ્સ હોય તો બસમાં બધા પેસેન્જર જ ફરે છે, નાના બાળકને લઈને મોટા વયોવૃદ્ધ, તો એને તો બહુ તકલીફ પડે છે। રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ટ્રાવેલ્સને શહેરની અંદર પ્રવેશ બંધી છે તે લગાવવામાં આવી છે, પરંતુ ક્યાંક આપ જોઈ શકો છો કે ભારે વાહનોની અંદર ડમ્ફર જેવા જે હોય પછી ટેન્કરો હોય તે ખુલ્લેઆમ દોડી રહ્યા છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર જાણે કે જે વાહનોને કારણે અકસ્માત થતા હોય સાથે જ ટ્રાફિક જામની સમસ્યાઓ થતી હોય તેની પાછળના કારણોમાં પોલીસ કમિશનર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જો સિટી બસની સિટીની અંદર જે ટ્રાવેલ્સ બસ આવે તો ક્યાંક જે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માત થવાનો ભય છે તે રહેતો હોય છે ને તેને કારણે જ આ જે પુનિતનગર વિસ્તાર જે ગોંડલ તરફથી આવતા વાહનો છે તેમને પુનિતનગર ચોકડી જે સોસાયટીની સર્કલ આવેલું છે ત્યાં સુધી જ ટ્રાવેલ્સ છે તે આવવા માટેની છૂટ આપવામાં આવી છે। ખાનગી ટ્રાવેલ્સ બસો છે કે તેમને આ પ્રકારે અલગ જગ્યાએ ઊભા રાખવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે ને તેને કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। શહેરની અંદર તો ટ્રાવેલ્સ બસ આવશે જ તે પ્રકારે તેમના દ્વારા હુંકાર છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ક્યાંક જે પોલીસ દ્વારા પુનિતના ચોકડીએ જ આ જે તમામ ટ્રાવેલ્સ બસો છે તે રોકી દેવામાં આવી રહી છે, તો બીજી તરફ માધાપર ચોકડી જે જામનગર અને અમદાવાદ તરફથી જે બસો આવે છે તેમને માધાપર ચોકડી સુધી જ આવવા દેવામાં આવી રહ્યા છે, તેને કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। જોકે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જે જાહેરનામું બહાર પાડ્યું છે તેની અંદર માત્ર ટ્રાવેલ્સ ખાનગી ટ્રાવેલ્સનો જ શબ્દનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે ને તેને લઈને ક્યાંક હવે વિવાદ થતો જોવા મળી રહ્યો છે, કારણ કે ભારે વાહનોની અંદર ડમ્પરો છે ટ્રક છે તે તમામ 150 ફૂટ રોડ પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ માત્ર ખાનગી ટ્રાવેલ્સ બસો છે તેમના પર જ પ્રતિબંધ છે તે લગાવવામાં આવ્યું છે ને આ જાહેરનામું જે અમલવારી છે તે કરવામાં આવી રહી છે ને તેને કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે હવે પોલીસ કમિશનર કઈ રીતના નિર્ણય કરે છે તે પણ જોવું એટલું જ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।